અને હવે વાત તો મેઘરાજાએ પહેલા દિવસે ગીરને ઘંભરોળ્યા બાદ બીજા દિવસે દરિયાકાંઠા વિસ્તારમાં હેત વરસાવી રહ્યા છે સતત ત્રીજા દિવસે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં હેત વરસાવતા જિલ્લાભરના લોકોમાં આનંદ છવાયો છે જાણે કે અષાઢમાં

વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દિનેશ દિનેશ જે પ્રકારે મહેર થઈ રહી છે ખેડૂતો ખુશખુશાલમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર યથાવત રહી છે કે કહી શકાય જે હેલી નાખવાનું મેઘરાજા મનમુકિન વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેમાં પણ ખાસ કરીને કોડિના છે ઉના છે ચિત્રાપાડા સહિતના જે તાલુકાઓ છે તેમાં ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે તો ગીર અને જે તાલાળા વિસ્તાર છે તેમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેની

વાદળછાયું વાતાવરણની સાથે સાથે હવે વરસાદી વાતાવરણ પણ સર્જાતા ગરમીથી લોકોએ આંશિક રાહત મેળવી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં હજુ તો સમાચારના જે છે વરસાદના તે નથી આવ્યા પરંતુ મહુવામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે તો ત્રણ દિવસથી અસહ્ય બફારો હતો ત્યારે વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો તળાજા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે જિલ્લામાં માત્ર તળાજા તાલુકામાં જ વરસાદ નોંધાયો છે તો ભાવનગરમાં વરસાદી વાતાવરણ પરંતુ જિલ્લાની વાત કરીએ જે માત્ર તળાજા તાલુકામાં વરસાદની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે વરસાદના કારણે રસ્તાઓ જે ભીંજાઈ ગયા તો સાથે સાથે ગરમીથી લોકોએ રાહત અનુભવી છે તો વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે તળાજા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે તો વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશાલી વ્યાપી ઉઠી છે તો ભાવનગરમાં વરસાદની એન્ટ્રી જોવા મળી છે વરસાદની એન્ટ્રીથી જે લોકો ખુશખુશાલ થયા છે જ્યાં પંથકમાં વરસાદ વરસ્યો તેના કારણે અત્યાર સુધી જે બફારોને ગરમી હતી તેનાથી લોકોએ રાહત અનુભવી છે તળાજા પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાયું કાળા ડેમમાં વાદળો બાદ વરસાદ વરસવાનું શરૂ થતાં જ ગરમીથી લોકોએ રાહત અનુભવી છે ભાવનગરમાં મેઘ પધરામણી જોવા મળી છે તળાજા પંથકની વાત કરીએ અહીં વરસાદી વાતાવરણ સર્જાતા લોકો પણ ખુશખુશાલ થયા છે ખાસ કરીને ખેડૂતોમાં પણ હરખની હેલી છે તો જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યાં ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો અને લોકોએ હાશકારો અનુભવ્યો જામ જામકંડોળા સાતુદળ ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે ઉપરવાસમાં વરસાદને કારણે ચેક ચેકડેમ ઓવરફ્લો થયો છે વેરાઈ નદી અને રૂપાવટ્ટીમાં પાણીની આવક વધી છે પાણીની આવક નોંધાઈ છે આપણે જણાવી દઈએ છીએ કે જામ જામકંડોળામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો સાતુદળ ડેમોમાં નવા નીર આવ્યા છે તો આવક થઈ છે જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે વરસાદના કારણે ચેકડેમ જે ઓવરફ્લો થયા છે વેરાઈ નદીની જળસપાટી વધી છે અને સાથે સાથે રૂપાવટીમાં પણ પાણીની આવકમાં પાણી આ તરફ ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ બંગાળના દરિયા કિનારે લો પ્રેશર થશે સક્રિય જેથી અઠ્યાવીસ અને ઓગણત્રીસથી ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ તરફ આગાહીને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના તંત્ર તરફથી આપી દેવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને અઠ્યાવીસથી ઓગણત્રીસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો ભારે વરસાદના કારણે દરિયા કિનારા ખાસ કરીને લોકોને જે સાવચેત કરવામાં આવી રહ્યા છે સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની અપીલ કરવામાં આવી છે સૂચના આપવામાં આવી છે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે વરસાદી આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેની અસર જે છે રાજ્યમાં જોવા મળવાની છે ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તો બંગાળના દરિયા કિનારે લો પ્રેશર થશે સક્રિય અને જેના કારણે વરસાદી સિસ્ટમ પણ આગળ વધશે તેની સીધી અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે જોકે છેલ્લા બે દિવસથી જ્યાં વરસાદે બીજા રાઉન્ડની જ્યાં શરૂઆત કરી છે તેમાં ખાસ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ બન્યો છે જૂનાગઢમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે एंड इवन थर्टी को साम पार्ट ऑफ गुजरात को अच्छा रेनफॉल मिलेगा क्योंकि एक लो प्रेशर एरिया कोस्टल एरियाज ऑफ वेस्ट बंगाल में बन रहा है ऑन ट्वेंटी सिक्स ऑफ जुलाई उससे उसी सिस्टम से आगे चल के हमको ट्वेंटी एट को एंड थर्टियथ को भी हमको अच्छा रेनफॉल मिलने का उम्मीद है તો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય બની રહ્યું છે આ સાથે સાથે ખાડીમાં જે સર્ક્યુલેશનની અસર છે 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 તે તે જે જે સિસ્ટમ પણ સક્રિય થઈ અને તેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે તો વધુ ખાસ કરીને આ અંગે જે વરસાદની સિસ્ટમ કેવી બની રહેશે આવનારા દિવસોમાં રાજ્યમાં કયા કયા જિલ્લા તાલુકાઓમાં વધુ વરસાદ જોવા મળી શકે છે તે માટે સીધા જઈશું મારા સહયોગી સમીર પાસે જી સમીર ખાસ કરીને જે સિસ્ટમ બની રહી છે બંગાળી ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે મેપ દ્વારા દર્શકોને સમજાવશો કે આ સિસ્ટમ કેવી બની રહેશે અને ખાસ કરીને કયા જિલ્લા અને તાલુકાઓમાં તેની સૌથી વધુ અસર જોવા મળશે કરીશું કે આખરે જે સિસ્ટમ બંગાળની ખાડીમાં જે સર્જાય છે તેની જે સીધી અસર જે જોવા મળી રહી છે આપ જો ગુજરાતના નકશાને ધ્યાનથી જોશો અને જે હવાનું જે દબાણ જે આપ જોશો કે તે ગુજરાત તરફ જે આવી રહ્યું છે અને ખાસ તો સૌરાષ્ટ્રના જે વાત કરીએ તો જો આ જુનાગઢનો જે વિસ્તાર જે છે ત્યારબાદ જે ભાણવડ જે પોરબંદર જે છે ત્યારબાદ રાજકોટનો જે આ વિસ્તાર જે છે ત્યાં જે અત્યારે વાદળો જે ઘેરાયેલા છે એ એ સિવાય પણ જો વાત કરીએ તો ચોટીલા અને સુરેન્દ્રનગર જે છે અને ભાવનગર આ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે ત્યાં વાદળછાયું વાતાવરણ છે અને અઠાવીસ અને ઓગણત્રીસ તારીખેના રોજ જોવા મળશે કે અહીં જે મધ્યમથી લઈને જે ભારે વરસાદ જે પડવાની જે શક્યતા જે છે અહીં આપણે જો બતાવવાનો જે પ્રયત્ન કરીશ કે ગુજરાતનો જે આ દક્ષિણનો જે પટ્ટો જે છે તે જોવા મળી રહ્યો છે કે અહીં પણ જે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે જે ભરૂચ હોય કે પછી સુરત હોય વ્યારા હોય વલસાડ હોય સિલવાસા હોય દહાણું હોય આ તમામ જે ભાગ જે છે તે મુંબઈનો પટ્ટો પણ જોઈ શકો છો આપ કે અહીં વાદળછાયું વાતાવરણ જે સર્જાયું છે અને ગુજરાતની જે સહિત દક્ષિણ ગુજરાતમાં વડોદરામાં બોડલીમાં રાજપીપળા જે છે અમોદ છે આ તમામ વિસ્તારની અંદર હાલ આ સિસ્ટમ જે ક્રિએટ થઈ છે અને તેનું જ આ કારણ છે કે અહીં વરસાદી માહોલ જામ્યો છે હું આપણે સમજાવીશ કે જે વ્યારાથી લઈને વલસાડથી લઈને જે વિસ્તાર જે છે મુંબઈ સુધી જે જઈ રહ્યો છે આ તમામ વિસ્તાર જે છે અહીં અહીં અત્યારના સાય સલિંગની જે અસર જે સર્જાઈ છે અને તેનું જ આ કારણ છે કે આગામી દિવસની અંદર પણ અહીં વરસાદી માહોલ જોવા મળશે હાલ અહીં જે સિસ્ટમ જે ક્રિએટ થઈ છે તે જોવા વાત જઈએ તો અત્યારના લગભગ એક થી દોઢ વાગ્યાની વચ્ચેનો જે વિસ્તાર જે છે તેની જો વાત કરીએ તો એ સુરેન્દ્રનગરનો આખો જે વિસ્તાર જે છે ભાવનગરનો વિસ્તાર જે છે આ સુરેન્દ્રનગર છે આ ભાવનગરનો વિસ્તાર છે જુનાગઢ ની આસપાસ રાજકોટમાં આપ જોઈ શકો છો કે મોટું એક વાદળું જે ઘેરાયું છે અને તેની અસર જોવા મળશે કે પોરબંદર હોય કે પછી રાજકોટ હોય જૂનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર જે છે તે તમામ જે દરિયાકાંઠાના વિસ્તાર છે અહીં વાદળછાયું વાતાવરણ છે અને તેની સીધી અસર જોવા મળશે કે અહીં આગામી દિવસની અંદર પણ જે મધ્યમ થી લઈને ભારે વરસાદ સર્જાઈ શકે છે આ 24 તારીખ આજે છે અને 1 વાગ્યે આસપાસ તો નકશો આપી જોઉં પરંતુ હવે જોઈએ કે આગામી દિવસથી અંદર કેવા પ્રકારની સ્થિતિ સર્જાશે તે હું આપને આ જે મેપ દ્વારા બતાવવાનો જે પ્રયત્ન કરીશ કે આખરે કેવી સ્થિતિ આગામી દિવસથી અંદર સર્જાવાની છે તો આ મેપ થકી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને ધીમે ધીમે જ્યારે આ વાદળો જે છે તે આગળ વધશે ત્યારે એ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારને જે અસર કરી રહ્યું છે અને ચોવીસ તારીખ બાદ એ પચીસ તારીખની સ્થિતિ છે પચીસ વરસાદ જોવા નથી મળી રહ્યો પરંતુ જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ એ લો પ્રેશરની સ્થિતિ બધું જે સર્જાશે અને જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાય છે તેનું એ સર્ક્યુલિક જે સાયક્લોન સર્ક્યુલેશન જે સર્જાયું છે તેનું જ આ કારણ છે કે એ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે જે આપણે જોવા મળશે અત્યારે સત્યાવીસ તારીખ આવી રહી છે અને ત્યારબાદ આવશે અઠ્યાવીસ તારીખ જયારે આવશે અઠાવીસ અને ઓગણત્રીસ તારીખ તે વખતે એ વાદળો વધુને વધુ ઘિરાતા જોવા મળશે તો આમ બીજા કહી શકાય કે આગામી દિવસોની અંદર જેમ હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આ પ્રકારનો વરસાદ બની છે રાજ્યમાં સમીર આભાર જાણકારી બદલ આગળ વધીએ ખાસ કરીને વાત કરીએ નર્મદાની નર્મદાનું પાણી આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું મત સામે આવે છે વિધાનસભામાં સરકારે ખુલાસો પણ કર્યો છે નદીના પાણીમાં ક્ષારની માત્રા વધી છે અને પીવાના પાણી માટે સરકાર હવે વ્યવસ્થા કરશે તાલુકાના ગામોમાં કાયમી ધોરણે પાણી આપવા માટે કરોડની યોજનાને મંજૂર છે વડોદરા બ્રાન્ચ કેનાલની વાત કરીએ તો બ્રાન્ચ કેનાલ આધારિત રહેશે અને આ યોજનાના ટેન્ડર છે તેની મંજૂરીની પ્રક્રિયા હેઠળ પણ કામગીરી શરૂ કરાશે નદીમાં પાણીની ક્ષારની ક્ષમતા જે વધી છે આ ક્ષમતાને જોતા સરકાર હવે આ વિષય પર ખાસ વિચારી રહી છે અને યોજના તૈયાર કરી રહી છે તો પાણી મળી રહે તે માટેની યોજના જે છે તે અમલમાં મૂકવાની જે પ્રક્રિયા છે તેને પણ શરૂ કરવામાં આવશે તો યોજનાના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયાને પણ આરંભી દેવાય છે આપણે જણાવી દઈએ છીએ કે પ્રકારે હાલમાં સમાચાર મળ્યા છે અને આ સાથે સાથે ખાસ ચર્ચા પણ થઈ વિધાનસભામાં કે નર્મદાનું પાણી આરોગ્ય માટે નુકસાનકારક છે વિધાનસભામાં સરકારે ખુલાસો કર્યો અને નદીના પાણીમાં ક્ષારની જે માત્રા વધી છે તે પીવાના પાણી માટે હવે સરકાર વ્યવસ્થા કરશે જંબુસર તાલુકાના ગામોમાં કાયમી ધોરણે પાણી આપવાને લઈને પણ ખાસ યોજના જે છે તે મંજૂર કરી દેવાય છે તેતાલીસ પોઈન્ટ સત્તાવન કરોડની આ યોજના છે જેને મંજૂર કરવામાં આવી છે તો વડોદરા બ્રાન્ચ કેનાલ આધારિત આ યોજના રહેશે અને યોજનાના ટેન્ડર જે છે તેની મંજૂરીની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે તો પીવાના પાણી માટે વ્યવસ્થા કરશે રાજ્ય સરકાર નર્મદા આપશે માનવામાં આવી રહી છે પાણી અંદર સારનું પ્રમાણ વધી રહ્યું છે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં જે નાંદ આધારિત જે પાણી પુરવઠા યોજના છે એ નાંદ ગામ પાસે જે પ્રસાર થઈ રહી છે યોજના ત્યાં આગળ અત્યારે શારનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે ખાસ કરીને ત્યાં આગળ એને કરવાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ રાખવામાં આવેલું છે એના ઓપ્શન ની વાત તો ટેન્કરો થી પણ અત્યારે પાણી પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે જંબુસર તાલુકાના જે ગામોની અંદર અત્યારે આપણે પ્રકારે તકલીફ ઉભી થઈ છે ત્યાં આગળ ખાસ તેતાલીસ પોઈન્ટ સત્તાવન કરોડ ની યોજનાને મંજૂરી પણ આપી દેવાઈ છે અત્યારે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે ટૂંક જ સમયમાં એના માટેની પ્રક્રિયા પાણી પૂરી પાડવાની યોજનાનું કામ પણ શરૂ કરી દેવાશે જી આભાર માહિતી બદલ